કોથળો ભરીને રૂપિયા લઈ જવાના અને એક કોથળી દૂધ લાવવાની આવી સ્થિતિ છે. આટલી ખરાબ સ્થિતિમાં જીવતા લોકો છે, એમને ખાવાના ફાંફા છે. પણ એટલે એ રમતનો તો વિચાર કરી જ ન શકે, કુપોષિત છે. એમને પોષક તત્વો મળતા જ નથી, સારો ખોરાક મળતો નથી. એ સંજોગોમાં મારું વ્યક્તિગત જે મન કહે છે અત્યારે તમારો પ્રશ્ન સાંભળ્યા પછી, કે યુનેસ્કોએ કે યુએનઓએ કે સંયુક્ત રાષ્ટ્રસંઘ અથવા બીજા દેશોએ, જે અલગ અલગ દેશોના જૂથો છે, સંગઠનો છે, એ અલગ અલગ દેશના સંગઠનોએ વિચાર કરવો જોઈએ કે જેમ આપણા ઘરમાં એક બાળક નબળું હોય તો આપણે શું કરીએ છીએ? એને હળદૂત કરીએ છીએ, એને 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 આપણે સાચવી લઈએ છીએ કે ભાઈ એને થોડું દૂધ વધારે આપો, એને પોષણની જરૂર છે. તો એ આપણે કદાચ પાતળી ચા પીએ ઓછા દૂધની, પણ એને ચોખ્ખું દૂધ આપીએ, વિશિષ્ટ ધ્યાન રાખીએ, વધારે ધ્યાન રાખીએ. બિલકુલ બિલકુલ. તો એવી રીતે આ બીજા બધા જે દેશો છે, આ બધા સમૃદ્ધ દેશો, જે દેશોની પાસે એટલી બધી સંપત્તિ છે કે એ જે ધારે તે કરી શકે સમગ્ર જગત માટે, તો એમણે આવા દેશોને દત્તક લેવા જોઈએ. અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીઝ જેટલી છે જગતમાં, એ સ્પોર્ટ્સ યુનિવર્સિટીઝે ટાઈઅપ કરીને જે ધનાઢ્ય લોકો છે, હવે આપણા ત્યાં મુકેશભાઈ અંબાણી છે, તો આખા દેશને 20 દિવસ સુધી એની સરકાર ચલાવી શકે એટલી તાકાત, એટલી સંપત્તિ એમની પાસે છે. તો એ સંજોગોમાં એમને કહી શકાય કે ભાઈ થોડો એક નાનકડા દેશને તમે કંઈક ફીડ કરો, એને સારો ખોરાક આપો, એને પોષક તત્વો મળે એવું કંઈ કરો, એને જરા બેઠો કરવાનો છે. જી જી. આવું આવા વિશેષ પ્રયત્નો એક મોટા સ્તરે ઉપરના લેવલે કરવા જોઈએ એવું મને લાગે છે. કરી શકે, ધારીએ તે થઈ શકે. એના માટે ડિટર્મિનેશન, વન મેન આર્મી જેને કહી શકાય, વન મેન વિથ ડિટર્મિનેશન ઇઝ એન આર્મી. એટલે એવી રીતે એવા કોઈક નીકળે વિરલા. બિલકુલ સાહેબ, બિલકુલ. જ્યાં ચા ત્યાં રાહ, ક્યાં છે, વાત સાચી છે. બિલકુલ જી સાહેબ. એક એક પ્રશ્ન હજી બીજો છે આમનો. બિલકુલ, મોસ્ટ વેલકમ. પણ પ્રશ્ન હતો આપનો, જરૂર કપિલભાઈ. હા જી, બોલીએ. અગર કિસી દો દેશો કો મેં આપસ મેં કુછ મતભેદ હો તો ઉનકો એક કરને કે લિયે સ્પોર્ટ કે અકોર્ડિંગ કેસે કિયા જા સકતા હૈ, સ્પોર્ટ સે કેસે એક કર સકતે હૈ દો દેશો કો? બહોત હી બહોત હી અચ્છા સવાલ હૈ કપિલ જી. સર દેખિયે, મેરા માનના એસા હૈ કિ રમત યા ખેલ યા સ્પોર્ટ્સ યે એક એસી ચીઝ હૈ જો આપસ મેં દુશ્મની મિટા સકતી હૈ, દુશ્મની મિટા સકતી. બિલકુલ. ઓર દો ખેલાડી જો હૈ જો ખેલતે હૈ, કોઈ હારતા હૈ કોઈ જીતતા હૈ, મગર ખેલ ખેલ મેં હાર જીત તો હોતી રહેગી. આજ ઓલિમ્પિક જો કરતા હૈ, ઓલિમ્પિક્સ મેં જો ચલતા હૈ, તો કિતને સારે દેશ ઇસમે પાર્ટિસિપેટ કરતા હૈ. સબ હર કોઈ ખેલાડી તો જીતતા નહીં હૈ, હર કોઈ દેશ ભી જીતતા નહીં હૈ. ગોલ્ડ મેડલ હમેં 50 મેં સે 5 આતે હૈ હમારે પાસ. મગર આપકા જો પ્રશ્ન હૈ વો સટીક હૈ કે દો દેશો કે બીચ મેં યદિ દુશ્મની હૈ તો કૈસે મિટા સકતે હૈ. દેખિયે, ખેલાડી જો ખેલ ખેલતે હૈ વો ભી એક પોઝિટિવિટી ક્રિએટ કર સકતે હૈ. હમ ખેલ ખેલેંગે ઓર મેસેજ યે દેંગે કે વી હેવ ટુ બી યુનાઇટેડ, વી હેવ ટુ બિહેવ પ્રોપરલી વિથ ઇચ અધર, ઓર હમ આપસ મેં જુડ કરકે આપસ મેં અચ્છી તરફ સે હમ પેશ આ સકતે હૈ. યે ખેલાડી ક્યોંકિ વો તો સેલિબ્રિટી હોતે હૈ જો જો ખેલ ખેલને વાલે જો હૈ વો તો સેલિબ્રિટીઝ હોતે હૈ. સ્ટાર છે, હા સ્ટાર હૈ. ઓર સ્ટાર સેલિબ્રિટીઝ જો હૈ વો જો કહેંગે લોગોં કો જલ્દી ઉતર જાયેગા મગજ મેં. જી જી જી. તો વો અપને નેતાઓં કો જો રાજકારણી હૈ ઉનકો ભી યે કહે સકતે હૈ કે ભાઈ યે આપસ મેં મતભેદ હૈ વો મિટાના હી ચાહિયે. બહુ સરસ પ્રશ્ન, બહુ સરસ જવાબ સાહેબ, બહુ સરસ. સાહેબ, એક આપણે સમયનો થોડો અભાવ હોવાને કારણે આપણે કાર્યક્રમ અહીંયા હવે સમાપ્ત કરીએ છીએ. બીજા કોઈના મગજમાં કોઈ પણ પ્રશ્ન હોય તો હજી પણ તમે કહેવા માટે એકદમ છૂટ છે, એટલે બિલકુલ કહેજો. પણ આજે આપણે જે વાત કરી, આજ બહુ જેને કહેવાય કે એક મહત્ત્વના દિવસે 6 એપ્રિલે, કે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિમાં રમતગમતનો ફાળો શું હોઈ શકે. આપણે ઘણી બધી સરસ સરસ વાતો અહીંયા વણી લીધી અને એ બધી જ વાતોમાં આપણે એક એક બહુ સુંદર વાત ઉભરીને બહાર આવી એવું કહેવાય તો ચાલે, કે વિશ્વને દરેક રીતે જે રમતગમત જે રીતે એને પ્રભાવિત કરે છે, એ એવી બધી વસ્તુઓ છે કે જે તમને કદાચ રોજિંદા જીવનમાં ન મળે શીખવા, કે પાઠ્યશાળામાં ન મળે શીખવા, કે પુસ્તકોમાંથી કદાચ ન મળે, એવી વસ્તુઓ આપણને રમતગમત આપે છે.
અને એ જ વસ્તુઓ આપણે રમત ગમતના જે આપણે કહી શકીએ કે મેદાન પરથી લઈ અને આપણા જીવનમાં પણ એને એટલી જ સારી રીતે એને આપણે લઈ શકીએ અને એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ. તો દર્શક મિત્રોને સાહેબ આપ કંઈક છેલ્લા બે શબ્દો કહેવા માગશો પ્લીઝ સર? મને આની એક સમરી કહેવાનું મન થાય છે કે આજનો વિષય એટલો બધો સરસ છે કે એમાં એક થોડી આધ્યાત્મિક વાત લાગે, પરંતુ રમતમાં જે ગુણો, રમતમાંથી જે ગુણો ઉત્પન્ન થાય છે રમત જગતમાંથી, એમાં ધીરતા, વીરતા, સાહસ, ખેલદીલી, હાર જીતને પચાવવી, આવા બધા ગુણો નિષ્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે, અને એને કારણે એક પ્રકારનું સાત્વિક વાતાવરણ બને છે. સાત્વિક, બિલકુલ સર. આપણે ત્રિગુણમયી પ્રકૃતિના બનેલા છીએ. આપણે બધા ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે, સત્વ, રજસ અને તમસ. જી, આ સત્વ, રજસ અને તમસમાં જો સત્વનો પ્રભાવ હોય તો ગુંડાઓ ઓછા પાકે, સમાજને નુકસાન કરનારા લોકો ઓછા પાકે, હાનિકારક તત્વો, દેશદ્રોહીઓ, બળાત્કારીઓ ઓછા પાકે. જી સર. તો રમતથી જો સત્વ પેદા થવાનું હોય તો તમે જુઓ કેટલી મોટી વાત છે. બહુ મોટી વાત. બિલકુલ બિલકુલ. એની સારી બીજી શું વાત હોઈ શકે? બિલકુલ સર. હવે એ એક પ્રકારની આનંદદાયક પ્રક્રિયા છે, માણસને આનંદ પણ આપે છે, શક્તિ પણ વધારે છે, સ્ફૂર્તિ વધારે છે, આનંદ આપે છે, આ બધું જ કરે છે, એ રમત છે. અને એને કારણે સેક્સ, બળાત્કાર, નશાખોરી, ચોરી, લૂંટફાટ એવા છીછરા સાધનોથી માણસ દૂર રહે છે, કારણ કે પ્રવૃત્ત થાય છે રમતમાં. જી જી જી. એને કારણે એ પહેલાંથી દૂર થાય છે, અલિપ્ત રહે છે. અને આ બધું થાય, તમસ ઘટે એટલે શાંતિ સ્થપાય. સમગ્ર વિશ્વમાં આ સત્વ, રજસ ને તમસની વાત રમત સાથે હું જોડી રહ્યો છું કે જો રમત દ્વારા સત્વ ઉત્પન્ન થવાનું હોય, સાત્વિકતા ઉત્પન્ન થવાની હોય, તો એને પરિણામે સમગ્ર વિશ્વની અંદર આપણે શાંતિ ફેલાવી શકીએ, સમૃદ્ધિ પણ લાવી શકીએ. કારણ કે જ્યારે ઝઘડા નથી કરતા, લડતા નથી, તો એક દેશ બીજા દેશને નદીનું પાણી પણ આપશે, એક દેશ બીજા દેશને ઉપયોગી પણ થશે, એક દેશ બીજા દેશના માણસોને કંઈક શીખવાડવા માટે પણ જશે. તો એ સંજોગોમાં બધા દેશો એક સાથે સમૃદ્ધ થશે. કોઈ એક દેશ ઉપર આવે અને બીજા બધા દેશો પાછળ રહે એ કલ્પના સારી કલ્પના નથી. એટલે મને એવું લાગે છે કે રમત તો બહુ મોટો રોલ પ્લે કરી શકે એમ છે. સ્પોર્ટ્સ યુનિવર્સિટીના આજના કાર્યક્રમના માધ્યમથી આપણે લોકોને એ સંદેશ આપીએ કે રમતમાં આગળ વધો. રમત એ કોઈ એવું માત્ર આનંદનું સાધન નથી, અનેક ગુણો વિકસાવવાનું સાધન છે. એટલે રમત ગમતના ક્ષેત્રે આગળ વધવા માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી જે વિકલ્પો ઊભા કરી રહી છે, જે વ્યાપક એ જે માધ્યમો અને સાધનો ઊભા કરી રહી છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. આ યુનિવર્સિટી વડોદરાના પાદરા પાસે હવે એક બહુ મોટો આકાર પામી રહી છે, એટલે મને એમ લાગે છે કે બહુ જ ઉપયોગી એવું એક સાધન આપણને આપણા પહેલાંના આપણા ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, અત્યારે આ માનનીય વડાપ્રધાન, એમણે આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. તો આપણે બધા મળીને આ યુનિવર્સિટીનું નામ રોશન કરીએ. અને તમને બધાને, વિદ્યાર્થી મિત્રોને મારી હાર્દિક શુભકામનાઓ છે. એક વાત રહી ગઈ છે, આ બે પુસ્તક મારે તમને દેખાડવા હતા, આજે હું ખાસ લાવ્યો છું. આ જે પુસ્તક છે એ સાધનો વગરની રમતો છે, અને આ જે છે કેસરી પટ્ટાવાળું એ સાધન સાથે. બંને પુસ્તકમાં કુલ મળીને 600-700 રમતો ચિત્રો સાથે, આ રીતે એના ચિત્રો પણ છે અને એની રમવાની રીત ને એવું બધું અંદર આપેલું છે. ખાસ હર્ષદભાઈ શાહનું એકવાર છેલ્લે તાળીઓથી સ્વાગત કરી લઈએ. ધન્યવાદ કહીએ સાહેબ, અહીંયા ખાસ આવવા માટે સાહેબ, આવીને અહીંયા મારું માન વધાર્યું, ખાસ ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું, બહુ સારો વાર્તાલાપ, બહુ સારા પ્રશ્નો, મને પણ ખૂબ મજા આવી. અને અમને આપનું જ્ઞાનનું આટલું મોટું અમને અહીંયા પિટારો તમે જે ખોલી કાઢ્યો આખો સાહેબ, એમને ખૂબ ખૂબ મજા આવી. ધન્યવાદ સાહેબ, ફરી એકવાર ધન્યવાદ. તો દર્શક મિત્રો, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના આ સ્પોર્ટ્સ વાર્તા કાર્યક્રમમાં આજનો આ એપિસોડ આપ સૌને ગમ્યો હશે એવી અમારી આશા છે. અને આગળ પણ આપણે નવા નવા એપિસોડ્સ લઈને નવી નવી રમતો ઉપર આવી જ સુંદર ચર્ચા વિચારણા અને આવા જ માનવંતા મહેમાનોને લઈને આપની સમક્ષ આવતા રહીશું. તો ત્યાં સુધી ધન્યવાદ. જય ગુજરાત, જય હિન્દ.